ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે એઆરટી સેન્ટરમાં 12 જેટલા સભ્યો છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી સંસ્થા ખાતે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે, જેમાં હાલ ગુજરાત સ્ટેટ્સ એક કંટ્રોલ સોસાયટી દ્વારા કર્મચારીઓને નવા કરાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। भरूच सिविल हॉस्पिटल खाते एआरटी सेंटर में 12 जेटला सभ्यों छेल्ला 10 वर्ष करता पण वधु समयथी संस्था खाते निष्ठापूर्वक फरज बजावी रह्या हता, जेमां हाल गुजरात स्टेट्स एड्स कंट्रोल सोसायटी द्वारा कर्मचारीओने नवा करार करवानी प्रक्रिया शुरू करवामां आवी हती, जेमां जीएसएसीएस कचेरीना अधिकारी द्वारा कर्मचारी करार एनएसीओनी एआरटी सेंटर माथेनी नेशनल गाइडलाइन अनुसार एनेक्सर 60 मुजब कराता કર્મચારીઓને અહિત કે નુકસાન થાય તેવા મુદ્દાઓ ઉમેરીને કરાર કરવા સાથે જીએસએસીએસના અધિકારીઓને કર્મચારીઓના કરાર એનએસીઓની એઆરટી સેન્ટર નેશનલ ગાઈડલાઇનની એચઆર પોલિસી અંતર્ગત ઘણીવાર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કોઈ પ્રત્યુત્તર ન આપીને કર્મચારીઓ પર કડક વલણથી કોર્ટ કેસમાં જોડાયેલા કર્મચારીઓના પગાર અટકાવેલ છે। સાથે વર્ષ 2017થી કોર્ટમાં ગયેલ કર્મચારીઓના પગાર છેલ્લા એપ્રિલ 2012થી નિયમ મુજબ મળતા ન હતા તે કપાત કરીને વર્ષ 2017 મુજબના પગાર આપવામાં આવી રહ્યા છે તેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા। એઆરટી સેન્ટરના સભ્યોએ નિયમ પ્રમાણે હકની માગણી કરી હતી, પરંતુ તેમના હક આપવાને બદલે કોઈ જાતની જાણ કર્યા વિના તંત્ર દ્વારા પગારમાં કાપ મૂકવામાં આવ્યો છે, જેમાં એચઆઈવી ગ્રસ્ત દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને સ્ટાફ દ્વારા કોઈ સ્થગિત ધરના કે સ્ટ્રાઇક રાખવામાં આવશે નહીં, પરંતુ મે મહિનાનો અને આગળના પગાર વિનંતીપૂર્વક અસ્વીકાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ મોહસિન તલાટી છે, હું એઆરટી સેન્ટર જનરલ હોસ્પિટલ ભરૂચમાં 2010થી કરાર આધારિત નોકરીમાં જોડાયેલો છું નેશનલ એજ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત, અને મારી સાથે મારા 11 સ્ટાફ છે બીજા જે નેશનલ એજ કંટ્રોલ અંતર્ગત જીસેક્સ કચેરીના અંદરમાં કામ કરી રહ્યા છે। હાલ જીસેક્સ કચેરી દ્વારા બધાના કરારો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જે અંતર્ગત જીસેક્સ કચેરી દ્વારા નાકોની નેશનલ ગાઈડલાઈનમાં દર્શાવેલા એનેક્સર 7 પ્રમાણે કરાર ન કરતા કર્મચારીઓના હિતને નુકસાન થાય એવા એકતરફી નિર્ણયો લઈને એવો કરાર આપવામાં આવેલો જે અમને કર્મચારીઓને મંજૂર નથી, જે બાબતે અમારા યુનિયન દ્વારા તેઓ શ્રી સાથે એક મિટિંગ પણ અરેન્જ કરેલી હતી, જે અંતર્ગત પણ કોઈ નિરાકરણ નહીં લાવતા એ સીધો જ કર્મચારીઓનો પગાર 2017માં કોર્ટમાં ગયેલા કર્મચારીઓના 2017 પ્રમાણે કરી દેવામાં આવ્યા છે, અને બાકીના જે કર્મચારીઓ કોર્ટ કેસમાં નથી જોડાયા તે લોકોનો પગાર પણ મે મહિનાનો કરવામાં આવ્યો નથી, તો જેના સંદર્ભે અમને અમારો હક મળી રહે, એનેક્સર 7 પ્રમાણે અમારો કરાર કરવામાં આવે અને અમારો પૂરેપૂરો પગાર જે કર્મચારીઓને આપ્યો છે તેને પૂરેપૂરો પગાર આપવામાં આવે, અને જે કર્મચારીઓનો પગાર નથી થયો તેમનો પૂરેપૂરો પગાર કરવામાં આવે એવી માંગણીઓ સાથે અમે અમારો મે મહિનાનો પગાર જે અધૂરો મળેલો છે અમે પરત કરીએ છીએ, અને એ અમે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રીને એનું આવેદનપત્ર આપેલું છે। આવેદનપત્ર આપવા છતાંય જો તમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો શું કરો? અમે સાહેબ જીસેક્સની ખૂબ જ અગત્યની સર્વિસ સાથે જોડાયેલા છે, પીએલએચએ દર્દીઓ સાથે જોડાયેલા છે, તો અમે સ્ટ્રાઇક કે એવા ધરણા અમે કોઈ કરીએ નહીં, કારણ કે જેનાથી દર્દીઓને નુકસાન થાય એવું અમે કોઈ અહિત કરવા માંગતા નથી, પરંતુ અમે એના ઉપરના લેવલે ઉપરની કક્ષાએ સીએમ સુધી પણ હાલ અમારા પત્રો પહોંચાડીશું અને એની કાર્યવાહી હાથ ધરીશું।